ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી રૂપિયા 10 ના સિક્કાઓને લઈને બેંક વેપારીઓ અને ગ્રાહકોની હાલત કફોડી બની. કેટલાક વેપારીઓ, દુકાનદારો કે ગ્રાહકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા ન હોવાની ફરિયાદ ઉઠી, જેના કારણે બેંકોમાં અને કેટલાક વેપારીઓ પાસે રૂપિયા 10 ના સિક્કાઓનો ઢગલો થયો. મુખ્ય 3 બેંકમાં જ 1,56,00,000 10 રૂપિયાના સિક્કા જમા થયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વેપારીઓ કે અન્ય લોકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી કે આપતા પણ નથી. જોકે વેપારીઓનો મત છે કે અમે 10 રૂપિયાના સિક્કા સ્વીકારીએ તો ગ્રાહકો લેવાની ના પાડે છે. 10ના સિક્કાઓ છે તે ખાસ તો ચલણમાં છે, પરંતુ સૌરાષ્ટ્રમાં અને જો જામનગરમાં વાત કરવામાં આવે તો કેટલાક વેપારીઓ છે તે આ સિક્કા સ્વીકારવાની ના પાડે છે, તો કેટલાક ગ્રાહકો છે તે પણ આ સિક્કાઓ નથી લેતા, કેટલીક બેંકો પણ નથી લેતી એવી ફરિયાદો છે. આ તમામ વચ્ચે આપણે અત્યારના જામનગરનું સૌથી મોટું માર્કેટ છે બર્ધન ચોક, અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે. કાપડની દુકાન છે, વાસણોની દુકાન છે, લેડીઝ ગાર્મેન્ટની દુકાનો છે, મીઠાઈની દુકાનો પણ છે, કેટલી બધી દુકાનો અને મોટું વેપારી એસોસિએશન અહીંનું છે. આપણે એક દુકાનમાં જવું છે અને એનું પૂછવું છે કે આ 10ના સિક્કાઓ છે તે સ્વીકારે છે કે કેમ. મારે આપની પાસેથી કોઈ ખરીદી કરવી હોય આપની દુકાનમાં, તો આ જે 10ના સિક્કાઓ છે એ આપ સ્વીકારશો કે કેમ? સાહેબ, એવું છે કે 10ના સિક્કા તો અમે સ્વીકારતા હતા, પણ અત્યાર સુધી મતલબ શું, અમારા પાસે સામેથી ગ્રાહકો નથી લેતા કે બેંકો નથી લેતી કે અમારા વેપારીઓ કોઈ લેતા નથી, એટલે 10ના સિક્કાનો એટલો બધો સ્ટોક થઈ ગયો છે એટલે અમે લોકો અત્યારે 10ના સિક્કા સ્વીકારવામાં અસમર્થ છીએ બિલકુલ. અને એમ બીજા નંબરનું શું છે, 10ના સિક્કા અમે બેંકો ભરવા જઈએ છીએ તો બેંક કોઈ લે છે, કોઈ નથી લેતી, અને જે બેંક લે છે એનો ચાર્જ લે છે. એટલે મતલબ અમે લોકો તો 10ના સિક્કા સ્વીકારીએ છીએ એવું દુકાન ઉપર બોર્ડ બી મારેલું છે. પણ હા, આ બાજુ આપણે બતાવી દઉં, આપણું આ બાજુ બોર્ડ મારેલું છે 10ના સિક્કા સ્વીકારવાનું. ઓકે, એટલે 10ના સિક્કાઓમાં પ્રશ્ન શું છે મારે એ તમારી પાસેથી? પ્રશ્ન એવું છે કે જો જેટલા અમે એક્સેપ્ટ કરી છે એટલા પ્રમાણ પાસે ગ્રાહક લેતા જ નથી. અમે રોજના 100 સિક્કા એક્સેપ્ટ કરી તો બે નથી લેતા. 10ની નોટની વાત હોય તો અત્યારના 10ની નોટોની શું પરિસ્થિતિ છે જામનગર? 10ની નોટો જો 1,000નો એક બંડલ અમે લોકો 10 જગ્યાએથી કલેક્ટ કરીએ છીએ, એમાં 50% નોટો ટેપવાળી ખરાબ નીકળે છે જે ગ્રાહકો લેતા નથી, એટલે 100માંથી 50 નોટો ચાલે છે. અને બાકી ટૂંકમાં તમારું કેવું એઝ એ વેપારી તરીકે એવું છે કે તમે સ્વીકારવા તૈયાર છો પણ તમારી પાસેથી પણ કોઈ સ્વીકાર? હા બિલકુલ બિલકુલ, કારણ કે સામે ગ્રાહક નથી સ્વીકારતો તો અમે કેટલા સ્વીકાર કેટલા દિવસ સ્વીકારશે? ઓકે, આપણે કોઈ કસ્ટમર મહિલાઓ હશે એમની સાથે પણ વાત કરવી છે. બેન, તમે અહીંયા જામનગરમાં આવ્યા છો, ખરીદીનો અનુભવ આપ લેતા હશો, 10ના ચલણી સ્વીકારો છે એ સ્વીકાર્ય છે હજુ, આપની પાસેથી કોઈ લે છે કે કેમ? નહીં, અહીંયા જામનગરમાં કોઈ 10ના સિક્કા લેતો નથી, સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ 10ના સિક્કા નથી ચાલતા, અમદાવાદ સાઈડ બધે આરામથી. અચ્છા, એટલે આપ અમદાવાદથી આવો છો? હા, હું અમદાવાદથી આવું છું. ત્યાં 10ના સિક્કા સ્વીકારે છે, જામનગરમાં આપનો અનુભવ કેવો રહ્યો આ બાબતે? ના, અહીંયા સ્વીકારવામાં જ નથી આવતા. ઓકે, એટલે જે રીતે એક મહિલા ગ્રાહક છે તે પણ જણાવે છે કે અહીંયા જે જામનગરમાં પ્રશ્ન છે કે 10ના સિક્કાઓ છે તે જાણે ચલણમાંથી નીકળી ગયા હોય તે રીતે વેપારીઓ પણ નથી સ્વીકારતા, ગ્રાહકો પણ નથી સ્વીકારતા, તો અમુક બેંકો પણ નથી સ્વીકારતી, જેને લઈ અને હવે આ 10ના ચલણનો પ્રશ્ન છે તે જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર.